અંકલેશ્વર, જેડીસીની એસબીસી લાઈફ સાયન્સ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન રિએક્ટરમાં બ્લાસ્ટ થતા એક કામદારનું ગંભીર ઇજાઓને પગલે મોત નિપજ્યું હતું. અંકલેશ્વર જેડીસીમાં આવેલ એસપીજી લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં રિએક્ટરમાં ધડાકો થતાં એક તબક્કે ઉપસ્થિત લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે ધડાકા દરમિયાન એક કામદારનું પણ મોત નિપજતા કામદાર આલમમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. કોરોના વાયરસને અટકાવવા માટે હાલ ભરૂચ જિલ્લામાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનમાં હાલ અંકલેશ્વર, દહેજ, ઝઘડિયા જેવી ત્રણ જિલ્લાની ઔદ્યોગિક એકમોની કંપનીઓ સંપૂર્ણપણે બંધ છે. ત્યારે આ વચ્ચે જ ફાર્મા કંપનીઓ જીવન જરૂરિયાતની ચીજવસ્તુમાં સમાવેશ થતો હોવાને લઈને વિશેષ પરવાનગી અપાઈ છે. ત્યારે અંકલેશ્વર જેડીસીમાં આવેલ એસપીજી લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ફાર્માને લાગતા ડ્રગ્સ બનાવવામાં આવે છે. ત્યારે આ કંપનીમાં લોકડાઉનના 20મા દિવસે રિએક્ટરમાં ધડાકો થતા એક તબક્કે ઉપસ્થિત કામદારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે બ્લાસ્ટમાં એક કામદાર પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે અન્ય એક કામદારને ઈજા પહોંચતા તેને પણ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. ઘટના અંગેની જાણ પોલીસ અને ફાયર વિભાગને થતા તેઓએ કંપની ખાતે ઘસી આવી આગળની વધુ તપાસ આરંભી છે. મેં સંજય પાંડે, પૂરા ગ્રુપ કા જીએમ એચઆર હું, ઓર મુજે રાત કો તકરીબન 7:30 માલુમ પડા કે કંપનીમાં કુછ એક્સિડન્ટ હુઆ હૈ, જિસકે કારણે એક આદમી કા મૃત્યુ હુઆ, એક આદમી એક્સિડન્ટ હુઆ હૈ. તો જસ્ટ બરોડા સે મેં અભી આયા હું, પોલીસ પંચનામા ઓર સેફ્ટી ઓફિસર હમે લગે હુએ હૈ, જાંચ પડતાલ ચલ રહી હૈ, જૈસે કુછ હોગા આગે આપકો બતાયા જાયેગા. કોન સે પ્લાન્ટ મેં હુઆ સર? યે ભી અભી તક કુછ માલુમ નહીં પડા હૈ, અભી જાકે મેં ઇન્વેસ્ટિગેશન કરૂંગા કહાં પે હુઆ હૈ. એક્સિડન્ટ મેં કિસી કા એક્સપાયર હુઆ, કોઈ ડેડ હુઆ? હાં બિલકુલ, એક એક્સપાયર હુઆ હૈ, મિસ્ટર મંડલ કરકે હૈ. અબ કૈસે ક્યા હુઆ વો ઓવરઓલ સેફ્ટી ઓફિસર હમારે સેફ્ટી મેનેજર સબ લગે હુએ હૈ, ઇન્વેસ્ટિગેશન કરેંગે, ઉસકે બાદ માલુમ પડેગા. પ્રોડક્ટ ક્યા બના હૈ? ફાર્મા પ્રોડક્ટ હૈ. ફાર્મા મેં? फार्मा में लाइफ सेविंग ड्रग्स है. मीन्स जो ब्लास्ट हुआ वो कोई रिएक्टर में हुआ? नहीं नहीं, वो कुछ रिएक्शन से हल्का फुल्का ब्लास्ट था. नहीं, रिएक्टर में हुआ कि कोई इक्विपमेंट में हुआ? वो भी आइडिया नहीं है. वो अभी सेफ्टी, मैं जस्ट अभी पहुंचा ही हूं. हमारे सेफ्टी का इन्वेस्टिगेशन हो जाएगा, जब जब खुलासा होगा तो आपको इन्फॉर्म किया जाएगा.